Hello all, myself Khushari Kathiria. In this video, we discuss a query processing in a distributed system. It means a distributed database management system. Okay, query processing is DDBMS. मतलब तुम्हारा जो subject है, distributed system શું છે એ એ આપણે અત્યારે discuss કરવાનું છે. Okay, query processing ના steps. Okay. तो क्वेरी प्रोसेसिंग इन अ डिस्ट्रीब्यूटेड डीबीएमएस द कैटेलॉग हैज अ स्टोर एडिशनल इन्फॉर्मेशन इंक्लूडिंग द लोकेशन ऑफ रिलेशनल एंड देयर रेप्लिकास. ओके, तो फर्स्ट ऑफ ऑल आपणे जे वात करी थी क्वेरी प्रोसेसिंग इन सेंट्रलाइज सिस्टम. ओके, सेंट्रलाइज सिस्टम नी पहला ही भी आपणे वात करी थी कि कैटलॉग करीने आवे छे. ओके, अहीं आगळ सेंट्रलाइज सिस्टम में जोयुं हतुं કે સિસ્ટમ કેટલોગ જે છે એ કરીને આવે છે. તો એ શું કરે છે? તો કે ઇન્ફોર્મેશન સેવ કરે છે. કોની ઇન્ફોર્મેશન? ઓવરઓલ સિસ્ટમ ડિટેલ્સ, સાઇટ ડિટેલ્સ, વેર ડેટા આર સ્ટોર એન્ડ ઓલ. ઓકે, એ ટાઈપની જે કાંઈ બી લોકેશનની ડિટેલ્સ છે એ શું કરે છે? તો કે ડેટાના લોકેશનની ડિટેલ છે એ સ્ટોર કરે છે. ઓકે, પણ એ શું હતું? તો કે સેન્ટ્રલાઇઝ સિસ્ટમમાં. હવે ડિસ્ટ્રીબ્યુટેડ સિસ્ટમ છે તો ડિસ્ટ્રીબ્યુટેડ સિસ્ટમ શું હશે? તો કે ડિસ્ટ્રીબ્યુટેડ હશે, મતલબ એ પાર્ટીશન હશે, એના ફ્રેગમેન્ટ હશે. ઓકે, તો એના બધા રિલેશન છે, એના ટેબલ્સ છે એ બી ડિસ્ટ્રીબ્યુટેડ હશે, મતલબ એ જુદા જુદા હશે. તો એ જે ટેબલ્સ છે અલગ અલગ જગ્યાએ સ્ટોર થયેલા હશે, અલગ અલગ જગ્યાએ. સપોઝ કે મારું એક સ્ટુડન્ટ નામનું ટેબલ છે. ઓકે, તો સ્ટુડન્ટ નામનું ટેબલ છે, એક સાઇટમાં ચાર એના ફ્રેગમેન્ટ છે. ઓકે, ફ્રેગમેન્ટ વન, ફ્રેગમેન્ટ ટુ, ફ્રેગમેન્ટ ટુ, ફ્રેગમેન્ટ થ્રી એન્ડ ફ્રેગમેન્ટ ફોર. ઓકે, એવા ચાર ટેબલ્સ છે એક જગ્યાએ એક સાઇટમાં છે. તો સેમ ટુ સેમ એની રેપ્લિકાસ, એની કોપી, એની ક્લોન, ઓકે, બીજી કોઈ સાઇટમાં સ્ટોર થયેલી હશે. સેમ ટુ સેમ એ જ કોપી ત્રીજી સાઇટમાં ક્યાંય સ્ટોર થયેલી હશે. તો એ શું કરશે? તો કે કેટેલોગ છે એ પહેલાં શું રાખતી હતી? તો કે કોઈ એક ટેબલની ઇન્ફોર્મેશન સેન્ટ્રલાઇઝ સિસ્ટમમાં રાખતી હતી. હવે એ શું કરશે? તો કે ડિસ્ટ્રીબ્યુટેડ એન્વાયરમેન્ટમાં એની રેપ્લિકાઝની, એના એકો એક રિલેશન્સની, મતલબ એકો એક ટેબલ, રિલેશન ઇટ મીન્સ ટેબલ. ઓકે, તો એ રિલેશનની, એકો એક રિલેશનની એ શું રાખે છે? તો કે ઇન્ફોર્મેશન રાખે છે. મતલબ એના, સપોઝ કે મારું સાઇટ વન છે એમાં ચાર ટેબલ છે, સાઇટ ટુ છે એમાં રેપ્લિકાસ છે, પણ એ શું કરશે? તો કે સાઇટ વનના ટેબલ્સની, સાઇટ ટુના ટેબલ્સની, સાઇટ થ્રીના ટેબલ્સની રેપ્લિકાસની વી એ શું રાખશે? તો કે ઇન્ફોર્મેશન રાખશે. ઓકે, તો કેટલોગ મસ્ટ ઇન્ક્લુડ ધ સિસ્ટમ વાઇઝ ઇન્ફોર્મેશન સચ એઝ અ નંબર ઓફ સાઇટ ઇન ધ સિસ્ટમ અલોંગ વિથ ધેર આઇડેન્ટિફાયર. ઓકે, કે એનું જે આઇડેન્ટિટી છે, એની જે ઇન્ફોર્મેશન છે, જે ડેટાની સાઇટ છે એ શું કરે છે? તો કે બધી જ વસ્તુ એ શું, તો કે એ સ્ટોર કરે છે. કઈ જગ્યાએ? તો કે કેટલોગમાં. ઓકે, બાકી જે જે પ્રોસેસ, જે કંઈ બી સ્ટેપ્સ છે આપણા સેન્ટ્રલાઇઝ સિસ્ટમના, સેમ ટુ સેમ એ સ્ટેપ છે ક્યાં હશે? ડિસ્ટ્રીબ્યુટ સિસ્ટમમાં. ડિસ્ટ્રીબ્યુટ સિસ્ટમનો જો અહીંયા આગળ પ્લાન આપણે જોઈએ, તો ફર્સ્ટ વન ઇઝ ધ ક્વેરી ડીકમ્પોઝિશન. ઓકે, સેકન્ડ વન ઇઝ ધ ડેટા લોકલાઇઝેશન, થર્ડ વન ઇઝ ધ ગ્લોબલ ઓપ્ટિમાઇઝેશન, એન્ડ ફોર્થ વન ઇઝ ધ ડિસ્ટ્રીબ્યુટેડ એક્ઝિક્યુશન. ઓકે, તો અહીંયા આગળ ડિસ્ટ્રીબ્યુટેડ એક્ઝિક્યુશનની વાત થઈ છે, તો શું થયું? તો કે ફર્સ્ટ ક્વેરી ડીકમ્પોઝિશન. ક્વેરી ડીકમ્પોઝિશન ઇટ મીન્સ પાર્સર એન્ડ ટ્રાન્સલેટર. ઓકે, ટ્રાન્સલેટ એલ્જેબ્રિક ફોર્મમાં કન્વર્ટ થઈ ગયું, પછી શું કરશે? તો કે ડેટા લોકલાઇઝેશન. ડેટા લોકલાઇઝેશન એટલે શું? તો કે જે કાંઈ બી ક્વેરી છે, કેટલોગમાં કઈ જગ્યાએ સ્ટોર થયેલી છે, એ બધા જ ફ્રેગમેન્ટ થયેલા, મતલબ રિલેટેડ ફ્રેગમેન્ટ થયેલા ટેબલ્સ છે એ શું કરશે? તો કે આઇડેન્ટિફાય કરશે અને એને એલ્જેબ્રિક ફોર્મમાં બનાવશે, મતલબ ફ્રેગમેન્ટેડ ટેબલના. ઓકે, પછી, તો કે પછી અહીંયા આગળ આવે છે ડિસ્ટ્રીબ્યુટ ક્વેરી ઓપ્ટિમાઇઝેશન એટ ગ્લોબલ લેવલ. ઓકે, તો એ શું કરશે? તો કે ઓપ્ટિમાઇઝ કરશે ફ્રેગમેન્ટ થયેલા રિલેશનલ એલ્જેબ્રિયમ એલ્જેબ્રિક ફોર્મેટને. ઓકે, અને એમાંથી ગ્લોબલી ચૂઝ કરશે. ઓકે, તો શું કર્યું? તો કે એટ ગ્લોબલ લેવલ એ ઇટ્સ ઓપ્ટિમાઇઝ ધ ડિસ્ટ્રીબ્યુટેડ ક્વેરી. ઓકે, ગ્લોબલ લેવલ ઉપર એ શું કરશે? ઓપ્ટિમલ ક્વેરી, ડિસ્ટ્રીબ્યુટેડ ઓપ્ટિમલ ક્વેરી છે એ ફાઇન્ડ આઉટ કરશે, અને એને શું કરશે? તો કે એક્ઝિક્યુટ કરશે એટ અ ગ્લોબલ લેવલ. ગ્લોબલ લેવલ એટલે કે ઓવરઓલ જે સિસ્ટમ છે એમાં. હવે ઓવરઓલ સિસ્ટમ છે એમાં શું હશે? તો કે એમાં મલ્ટિપલ સાઇટ્સ હશે. તો હવે મલ્ટિપલ સાઇટ, હવે ડિસ્ટ્રીબ્યુટ સેન્ટ્રલાઇઝ સિસ્ટમમાં શું હતું? કે સેન્ટ્રલાઇઝ સિસ્ટમમાં આપણી કોઈ એક જ ક્વેરી હતી, એક ડેટાબેઝમાંથી લઈ આવતા હતા, એટલા માટે આપણું આઉટપુટ હતું એ થઈ જતું હતું એક જ સિસ્ટમમાં. પણ હવે ડિસ્ટ્રીબ્યુટેડ એન્વાયરમેન્ટ છે, તો ડિસ્ટ્રીબ્યુટેડ એન્વાયરમેન્ટમાં શું છે? તો કે ગ્લોબલ લેવલ ઉપર છે, પણ જો એને તમે જોવા જાઓ તો ગ્લોબલ લેવલ ઉપર બી મલ્ટિપલ સાઇટ્સ છે. તો એ મલ્ટિપલ સાઇટ્સમાં શું કરશે?
તો કે હવે લોકલી એને મેનેજ કરશે. લોકલી મેનેજ એટલે શું? તો કે ગ્લોબલ લેવલ ઉપર ડિસ્ટ્રીબ્યુટ થઈ ગયું, એક્ઝિક્યુટ થઈ ગયું, પણ એ એક્ઝિક્યુટ એકચ્યુઅલમાં શું કરશે, એકચ્યુઅલી કઈ જગ્યાએ થશે? તો કે લોકલ લોકલ લેવલે. લોકલ લેવલે ઇટ મીન્સ કે સપોઝ કે સાઇટ અહીંયા આગળ ડિસ્ટ્રીબ્યુટ એક્ઝિક્યુશન ડિસ્ટ્રીબ્યુટેડ એક્ઝિક્યુશન મેનેજર છે ગ્લોબલ લેવલ ઉપર, બરાબર? તો ત્યાં બે સાઇટનું એણે એક્ઝિક્યુશન કરવાનું છે, બે સાઇટના ટેબલ્સનું. ઓકે, તો સાઇટ વન, સાઇટ ટુ. તો સાઇટ વનનું અહીંયા આગળ એક્ઝિક્યુટ થશે, સાઇટ ટુનું અહીંયા આગળ થશે. મતલબ ફર્સ્ટ એ લોકલ લેવલ ઉપર એક્ઝિક્યુટ કરશે અને પછી એ લોકલ ક્વેરી ઓપ્ટિમાઇઝ કરીને આઉટપુટ આપશે. સેમ ટુ સેમ બીજી સાઇટ ઉપર એનું લોકલ એક્ઝિક્યુશન થશે અને પછી એની સાઇટનું આઉટપુટ આપશે. હવે સપોઝ કે આપણે અહીંયા આગળ જોયું હતું, ઓકે, તો કંટ્રોલ સાઇટ. કંટ્રોલ સાઇટ ઇટ મીન્સ કે ક્લાયન્ટ સાઇડથી જ્યારે ક્વેરી છે એ એન્ટર થાય છે, જો એમાં કોઈ એરર ના હોય, મતલબ સિન્ટેક્સ ભૂલ ના હોય કે ગ્રામેટિકલ મિસ્ટેક ના હોય, તો એ શું કરશે? તો કે એમાંથી ગ્લોબલ ઓપ્ટિમાઇઝેશન જનરેટ કરશે ક્વેરી. અને એ ક્યાં મૂવ કરશે? તો કે લોકલ સાઇટ ઉપર. શું કામ? તો કે એક્ઝિક્યુશન કરવા માટે. ઓકે, એક્ઝિક્યુશન કરવા માટે. તો અહીંયા આગળ લોકલ સાઇટ ઉપર એક્ઝિક્યુશન કરવા માટે એ મોકલશે ક્યાંથી? તો કે ડિસ્ટ્રીબ્યુટેડ ગ્લોબલ એન્વાયરમેન્ટમાંથી, ગ્લોબલ લેવલમાંથી. આ ગ્લોબલી ઓપ્ટિમાઇઝ થયેલી હતી, ગ્લોબલી એક્ઝિક્યુટ થયેલી હતી એ ક્વેરીને આપણે લાસ્ટ ફેઝ જે છે આપણો એ આ છે. ઓકે, તો તમે એવી એમ બી કહી શકો કે આપણે આ જે ફેઝ છે, આ હું જે બોક્સ એટલું કરું છું, ઓકે, હાઈલાઇટ ટાઈપનું, તો એ શું છે? તો કે આ વસ્તુ છે, ડિસ્ટ્રીબ્યુટેડ એક્ઝિક્યુશન. ઓકે, એક્ઝિક્યુશન. તો આ હતું તમારું ડિસ્ટ્રીબ્યુટેડ સિસ્ટમ. ઓકે, બહુ કંઈ ઝાઝો ફેર નથી સેન્ટ્રલાઇઝ સિસ્ટમમાં અને ડિસ્ટ્રીબ્યુટેડ સિસ્ટમમાં. ડિસ્ટ્રીબ્યુટેડ સિસ્ટમમાં ખાલી તમારે શું કરવાનું છે? તો કે પહેલું ગ્લોબલ લેવલે, પહેલું લોકલ લેવલ જ થઈ જતું હતું. આમાં ગ્લોબલ લેવલ મતલબ મલ્ટિપલ સાઇટ્સ છે, એટલા માટે તમારે અહીંયા મલ્ટિપલ સ્ટ્રક્ચર બતાવવા પડશે અને લોકલી એને એક્ઝિક્યુટ કરવું પડશે અને લોકલી એને મેનેજ કરવું પડશે. ઓકે, ધીસ વન ઇઝ ધ ડિસ્ટ્રીબ્યુટેડ ક્વેરી પ્રોસેસિંગ ઇન અ ડિસ્ટ્રીબ્યુટેડ સિસ્ટમ. ઓકે, થેન્ક યુ.